गुड मॉर्निंग डियर स्टूडेंट्स, यूनिट नंबर 11 वैली ऑफ फ्लावर्स पार्ट नंबर 2। આપણે પાર્ટ 1 ની અંદર આપણે પાર્ટ 1 માં જોયું હતું કે વેલી ઓફ ફ્લાવર્સ ક્યાં આવ્યું છે અને કેવી રીતે મળ્યું। રામાયણની અંદર પર હનુમાનજી જે લક્ષ્મણ માટે સંજીવની લેવા જાય છે એમાં આ વેલી ઓફ ફ્લાવર્સનો ઉલ્લેખ છે, એવું પણ આપણે જોયું હતું। કઈ જગ્યાએ છે તો કે ઉત્તરાખંડની અંદર ઘાઘરિયા જે ટાઉન છે ચામુંડી ડિસ્ટ્રિક્ટના એનાથી થોડું દૂર છે। ઋષિકેશથી 300 કિલોમીટર દૂર છે, બદ્રીનાથથી થોડું નજીક છે, ગોવિંદ ઘાટથી ત્યાં ચાલીને જવું પડે છે, ત્યાં કોઈ વેહિકલવાળો રસ્તો નથી। આ જે પ્લેસ છે એને વર્લ્ડ હેરિટેજ સાઇટની અંદર પણ સમાવેશ કરવામાં આવ્યો છે। 1982ની અંદર એને નેશનલ પાર્ક ઘોષિત કરવામાં આવ્યો, 1988ની અંદર એને વર્લ્ડ હેરિટેજ સાઇટની અંદર પણ સમાવેશ કરવામાં આવ્યો છે। પછી રસપ્રદ વાત તો એ છે કે હનુમાનજી જે સંજીવની વિદ્યા લેવા જાય છે એ જ આ અશ્વિની કુમારો એમને સજેસ્ટ કર્યું કે હિમાલયની અંદર સંજીવની છે એ લઈ આવો તો લક્ષ્મણ છે એ મૂર્છામાંથી બહાર આવે, એટલે હનુમાનજી છે એ ઉડીને ત્યાં જાય છે। એ લોકો હકીકત તો શ્રીલંકા હતા, આખું ભારતવર્ષ પસાર કરીને હિમાલયમાં આવવાનું હતું, એટલે હનુમાનજી સિવાય તો આ કાર્ય કોઈ કરી ન શકે, એટલે હનુમાનજી છે એ જાય છે ત્યાંથી। હવે પાઠને આગળ જોઈએ। નંદાદેવી એન્ડ વેલી ઓફ ફ્લાવર્સ નેશનલ પાર્ક ઇઝ ધ ઓફિશિયલ નેમ ઓફ ધ સાઇટ। જો તમારે સાઇટ જોવી હોય તો નંદાદેવી એન્ડ ધ વેલી ઓફ ફ્લાવર્સ નેશનલ પાર્ક એવું સર્ચ કરશો એટલે તમને મળી જશે। ઇટ ઇઝ ડેઝિનેટેડ એઝ અ સેન્ટર ઓફ પ્લાન્ટ ડાયવર્સિટી, આ છે તેને વિવિધ વનસ્પતિઓના કેન્દ્ર તરીકે માન્ય કરવામાં આવ્યું છે, કારણ કે ત્યાં ઘણી બધી પ્રકારની વનસ્પતિ છે એ મળે છે, તમે ન જોઈએ એ વનસ્પતિ પણ ત્યાં જોવા મળે છે। ધ ફોરેસ્ટ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ઇન 1992માં ફોરેસ્ટ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટે રેકોર્ડેડ 600 સ્પાઇસીસ ઓફ ધ એગિયોસ્પર્મ્સ મેંગોલિયા ઓફ ફ્લાવર પ્લાન્ટ એન્ડ 30 ટેરિયોડોફ્થીસ ઇન ધ વેલી સરાઉન્ડિંગ 1992માં ફોરેસ્ટ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ એટલે કે જે જંગલના રિસર્ચની જે સંસ્થા હોય એમણે આ વેલીના વિસ્તારમાં મેંગોલિયા ફૂલછોડની 600 જાત અને ફન હંસરાજની 30 જાતની નોંધ કરી હતી। અહીંયા અલગ અલગ પ્રકારના આવા ફૂલો અને આવા છોડવાઓ પણ જોવા મળે છે। ધ બોટનિસ્ટ ડિસ્કવર્ડ 58 ન્યૂ પ્લાન્ટ્સ, બોટનિસ્ટ એટલે વનસ્પતિ શાસ્ત્રના નિષ્ણાંતો, એમણે બીજી 58 નવી વનસ્પતિ પણ ત્યાં જઈને શોધી। મેની ઓફ ધી સ્પાઇસીસ આર ગ્લોબલી થ્રીએટન્ડ, મેની ઓફ સ્પાઇસીસ આમાંની કેટલીક જાત વૈશ્વિક સ્તરે ભયગ્રસ્ત થઈ ગઈ છે, એટલે કે હવે પછી એ નવી ઉગી શકે એમ નથી। 31 સ્પાઇસીસ ઓફ રેર એન્ડ એન્ડર્ડ કેટેગરીઝ વેર આઇડેન્ટિફાઈ ઇન ધ પાર્ક, 31 એવી પ્રકારની અસાધારણ અને ભયગ્રસ્ત વનસ્પતિઓ ઓળખી કાઢવામાં આવી હતી આ ઉદ્યાનની અંદર 1988માં। લોકલ વિલેજ પીપલ આર ફાઉન્ડ ટુ યુઝ 25 મેડિસિનલ પ્લાન્ટ્સ, સ્થાનિક ગામની પ્રજા 45 ઔષધીય વનસ્પતિઓનો ઉપયોગ કરતી જોવા મળે છે। એ લોકો ત્યાં રહેતા હોય એટલે એ લોકોને ખ્યાલ હોય કઈ વનસ્પતિ છે કઈ ઔષધ તરીકે વપરાય છે। આપણે પણ મોટા ભાગે વનસ્પતિનો ઉપયોગ કરીએ, દાખલા તરીકે કોઈ સ્કિનના ડિઝીઝ હોય, સ્કિનના આપણને રોગ હોય તો આપણે લીમડાનો ઉપયોગ ખાસ કરીને કરીએ છીએ, એના પાણીથી નાહીએ છીએ, માથામાં કોઈ વાળની અંદર પણ આપણે લીમડાનો ઉપયોગ કરીએ છીએ, તો એ તરત વનસ્પતિ છે। આપણી આજુબાજુમાં પણ જે પણ છોડ ઝાડ તમને દેખાય છે બધી જ ઔષધીય વનસ્પતિઓ હોય છે, તો એવી તો ત્યાં કેટલી બધી વનસ્પતિઓ છે જેનો ઉપયોગ છે મેડિસિનલ પ્લાન્ટ તરીકે થાય છે। બ્રહ્મકમલ ઇઝ ધ મોસ્ટ ફેમસ ફ્લાવર ફોર મેડિકલ યુઝ એઝ અ રિલિજિયસ ઓફરિંગ ટુ ધ ગોડેસીસ નંદાદેવી એન્ડ સુનંદાદેવી। બ્રહ્મકમલ ઔષધિય ઉપયોગ માટે નંદાદેવી અને સુનંદાદેવીને અર્પણ કરવા માટે બ્રહ્મકમળ ફૂલ એ ખૂબ જ જાણીતું છે। તમે બ્રહ્મકમળ એવું વિડીયો સર્ચ કરશો ને તો તમને કેટલા બધા કમળ છે ત્યાં ખીલેલા જોવા મળશે, અને એ પણ અલગ અલગ કલરની અંદર। ધ ડોમિનન્ટ ફેમિલી ઇન ધ વેલી ઓફ ફ્લાવર ઇઝ એસ્ટરેસીસ, એટલે કે ફેમિલી ઓફ સનફ્લાવર વિથ 62 સ્પાઇસીસ। વેલી ઓફ ફ્લાવર્સમાં મુખ્યત્વે જોવા મળતી ફૂલની જાત છે સૂર્યમુખી, અને તે પણ 62 જાતના સૂર્યમુખી આ વેલી ઓફ ફ્લાવર્સની અંદર જોવા મળે છે। અધર બ્યુટિફુલ ફ્લાવર્સ આર વજ્રદંતી અજવાઈન, બ્લુ પોપીસ, કનફુલિયા, સેલમ ફંજા, બંસફા, બલસમ, ભારિતી અને હલ્દી ફૂલ એટસેટ્રા। અહીંયા બીજા સુંદર ફૂલો છે એમાં છે વજ્રદંતી, અજવાઈન, બ્લુ પોપી એટલે કે ખસખસનો છોડ અને એ પણ બ્લુ કલરનો,
કનફુલિયા, સલમપંજા, બંફસા, બલસમ, બારીતી અને હલ્દી ફૂલ આ બધા જ ત્યાં જોવા મળે છે. આ બધાનું તમે સર્ચ કરશો તો તમને પણ જોવા મળશે. ત્યાં તો આપણે ન જઈ શકીએ પણ મોબાઈલમાં પણ તમે જોઈ શકો છો. ધ પાર્ક ઇઝ રીચ ઇન ફૌના. આ ઉદ્યાન પ્રાણી સૃષ્ટિથી પણ સમૃદ્ધ છે. અહીંયા માત્ર ફૂલ છોડ નથી પણ પ્રાણીઓ પણ સાથે સાથે તમને જોવા મળે છે. અ ટોટલ ઓફ 30 સ્પાઇસીસ ઓફ મેમલ્સ આર રેકોર્ડેડ એન્ડ ઓલ ઓફ ધેમ આર રેર ઓફ એન્ડ રેઝડ. 13 સ્પાઇસીસ ઓફ મેમલ, સસ્તન પ્રકારની પ્રાણીઓના કુલ 13 જાત અહીંયા નોંધવામાં આવી છે અને તે બધી જ અસાધારણ અને ભયગ્રસ્ત છે. ભયગ્રસ્ત મતલબ લુપ્ત થતી જતી જાતિઓ છે. મેમલ્સ કોને કહેવાય? તો કે જે પ્રાણી છે એ બચ્ચાને જન્મ આપે છે અને એને બચ્ચાને દૂધ પાય છે, બધી જ જાતને મેમલ્સ કહેવામાં આવે છે. એવા 13 પ્રકારના પ્રાણીઓ છે ત્યાં જોવા મળે છે. તો અહીંયા ધેર આર સ્નો લેપર્ડ્સ, બરફમાં રહેતો દીપડો, ચિત્તો, ગ્રે લંગૂર, લંગૂર, હિમાલયન બ્લેક બેર, હિમાલયના કાળા રીંછ, રેડ ફોક્સીસ, લાલ શિયાળ, હિમાલયન વિઝલ્સ, હિમાલયના નોળિયાઓ, મસ્ક ડિયર્સ, હરણ, ઘોરાલ, થાર, ભારાલ ઓર બ્લુ શિપ. ઘોરલ, થાર અને ભરલ એટલે કે ઘેટું, ઘોરલ અને થાર એટલે ગધેડું ને ઘોડાની સમથિંગ સમથિંગ જાત, અને ફ્લાઇંગ સ્ક્વિરલ્સ, ઉડતી ખિસકોલીઓ વગેરે વગેરે અહીંયા જોવા મળે છે. મોરઓવર 114 સ્પાઇસીસ ઓફ બર્ડ્સ આર સીન ઇન ધીસ પાર્ક. આ ઉપરાંત પક્ષીઓની 114 જાત આ ઉદ્યાનમાં જોવા મળે છે. મોનલ પ્લીઝ પીઝન્ટ્સ, યલો નેપ, વુડ પીકર્સ, બ્લુ થ્રોટેડ બાર્બેટ એન્ડ સ્નો પીઝન્ટ્સ, સોરી એમાંની કેટલી કેટલી, તો કે હિમાલયન વલ્ચર, હિમાલયના ગીર, યલો એન્ડ રેડ બિલ કર્વ્સ, પીળી અને લાલ ગર્દન ચાંચો ગર્દનવાળા વુડ પીકર્સ એટલે લક્કડખોદ, કોકલાસ પીઝન્ટ્સ એટલે કે તેતર, મોનલ પીઝન્ટ્સ એટલે કે ગર્દન ભૂરા ગળાવાળા બાર્બેટ વુડ પીકર્સ, બ્લુ થ્રોટેડ એન્ડ સ્નો પીઝન. સ્નો પીઝન એટલે બરફના કબૂતર. એટલે અહીંયા બધા છે એકદમ સફેદ સફેદ, જે આપણા મેદાની વિસ્તારની અંદર રહેતા ન હોય એવા પક્ષીઓ છે અહીંયા આપણને જોવા મળે છે. There are several varieties of reptile, butterflies and other insects. અહીંયા ઘણા બધા પ્રાણીઓ જે પેટે ચાલતા હોય, દાખલા તરીકે સાપ વગેરે, અને વેરાયટી ઓફ રેપ્ટાઇલ, પેટે ચાલતા પ્રાણીઓ, બટરફ્લાઈઝ અને અલગ અલગ પ્રકારના જંતુઓ છે અહીંયા જોવા મળે છે. ધ વેલી રિમેન્સ કવર્ડ વિથ થિક બ્લેન્કેટ ઓફ સ્નો ડ્યુરિંગ વિન્ટર. શિયાળામાં વેલી બરફની જાડી ચાદરથી ઢંકાયેલી હોય છે, એટલે શિયાળામાં તમને ફૂલ, પ્રાણી, છોડ કાંઈ પણ જોવા મળતું નથી, માત્ર ને માત્ર બરફ જોવા મળે. ઇટ ઇઝ ઇન ફૂલ બ્લૂમ ડ્યુરિંગ જુલાઈ, ઓગસ્ટ એન્ડ સપ્ટેમ્બર. જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં અહીં ખૂબ ફૂલો છે, એ ખીલે છે. ધીસ ઇઝ ધ બેસ્ટ ટાઈમ ટુ એક્સપ્લોર ધ સ્પ્લેન્ડર ઓફ ધીસ મેગ્નિફિશન્ટ પ્લેસ. અને આ ભવ્ય સ્થળના વૈભવને નિહાળવા માટે આ ઉત્તમમાં ઉત્તમ સમય છે. જ્યારે બરફ પીગળવાનું શરૂ કરે ત્યારે નવા નવા ફૂલ એની અંદર જે ડટાઈને હોય છે એ બધા છોડ છે એ બહાર આવે છે. પુષ્પાવતી રિવર ઇઝ સ્પ્રેડેડ 6 કિમી ઇન ધ વેલી. પુષ્પાવતી નદી છે એ વેલીમાં 6 કિલોમીટર દૂર સુધી ફેલાયેલી છે. ઇટ્સ વોટર બિફુકેટ્સ ધ વેલી ઇન ટુ 2 પાર્ટ્સ. તેનું પાણી વેલીના 2 ફાટા છે એ પાડે છે. ડ્યુડ્રોપ્સ ઓફ ફ્લાવર્સ, ફૂલો પરના ઝાકળ બિંદુઓ, ધ રિધેમિક સાઉન્ડ ઓફ વોટર, પાણીનો લયબદ્ધ અવાજ, રીચ ફ્લોરા એન્ડ ફોના, સમૃદ્ધ વનસ્પતિઓ અને પ્રાણી સૃષ્ટિ, અને ડિલાઇટફુલ બ્રીઝ અને ઠંડા ઠંડા પવનની ઓફ કુલ એર એન્ડ વેઇટિંગ ફોર યુ. આહલાદક લહેરો છે તમારી રાહ જોઈ રહ્યું છે. લિસન ટુ ધ કોલ ઓફ વેલી એન્ડ ડ્રીમ ઓફ વોકિંગ થ્રુ ધીસ વેલી વિથ યોર ફ્રેન્ડ્સ. વેલીનું આમંત્રણ સાંભળો અને તમારા મિત્રો સાથે વેલીમાં ફરવાનું સપનું જુઓ. હાલમાં તો કોરોનાને લીધે કોઈ કે જઈ ન શકે પણ વિદ્યાર્થી મિત્રો તમે લોકો વેલી ઓફ ફ્લાવર્સને મોબાઈલની અંદર માણી શકો છો. સો ટીલ ધેન ગુડ બાય.